ધોરણ 8 વિષય વિજ્ઞાનમાં પાઠ 15 કેટલીક કુદરતી ઘટનાઓ। તો બાળકો આપણે ધોરણ 7 માં જોઈ ગયા કે કુદરતી ઘટનાઓમાં કઈ કઈ ઘટનાઓ આવશે, તો કે પવન છે, વાવાઝોડું અને ચક્રવાત, એ બધા વિશે આપણે જોઈ ગયા, બરોબર ને। વાવાઝોડું છે એ માનવ જીવન અને સંપત્તિને ખૂબ જ નુકસાન પહોંચાડે છે। આપણે એ પણ શીખી ગયા કે કેટલીક હદ સુધી આપણે આપણી જાતને આ વિનાશક ઘટનાઓથી પણ બચાવી શકીએ છીએ। હવે આપણે આ પ્રકરણમાં એવી બીજી બે વિનાશક ઘટનાઓ વિશે જાણીશું, જેમાં છે વીજળીનું પડવું અને ભૂકંપ, બરોબર બાળકો। તો આ ઘટનાથી થતું નુકસાન અને કઈ રીતે આપણે આવી બધી ઘટનાઓથી આવા નુકસાનને બચાવી શકીએ છીએ, નુકસાન ઘટાડી શકીએ છીએ, તેના વિશે સમજીશું। તો સૌથી પહેલા આપણે શીખીશું વીજળી એટલે કે લાઇટિંગ। તો વિદ્યુત તડકો, બરોબર બાળકો, તો વિદ્યુત તડકો ક્યારે જોવા મળે છે? જ્યારે કોઈ વાયર છે એ ઢીલા થઈ જાય છે ત્યારે વીજળીના થાંભલા પર, તથા જ્યારે સોકેટની અંદર પ્લગ ઢીલો થઈ ગયો હોય ત્યારે તેમાં વિદ્યુત તડકો જોવા મળે છે। વીજળી પણ એક મોટા પાયે વિદ્યુત તડકો જ છે। આકાશમાં વીજળી થવાનું કારણ, તો કે વાદળમાં એકઠો થતો વીજભાર, એ પણ વીજળીનો એક ભાગ જ છે। જે તે વ્યક્તિની રૂવાટી ઊભી થઈ જાય છે અને તડકા સાથે તડતડ અવાજ સંભળાય છે, બરોબર ને બાળકો। જ્યારે તમે ઊનના કે પોલિએસ્ટરના કપડાં છે એ અંધારામાં ઉતારો છો ત્યારે આવો તડતડ અવાજ સંભળાય છે ને, એની પાછળનું કારણ પણ આ જ છે। તો કે શિયાળા દરમિયાન ઊનમાંથી બનેલા સ્વેટર કાઢતી વખતે આવો અવાજ સંભળાય છે, શા માટે? તો કે શરીર અને સ્વેટર વચ્ચે ઘર્ષણ થાય છે, જેનાથી શું થશે? તો કે વીજભાર ઉત્પન્ન થશે। હવે આવા સમયે ઉર્જાનું, કઈ ઉર્જા? તો કે પ્રકાશ ઉર્જા અને ધ્વનિ ઉર્જામાં તેનું રૂપાંતર થશે, તેથી તડતડ એવો અવાજ આવશે અને તડકા પણ દેખાશે। અમેરિકન વૈજ્ઞાનિક હતા બેન્જામિન ફ્રેન્કલિન, એને દર્શાવ્યું છે કે આકાશમાં થતી વીજળી અને ઊનના કપડામાંથી થતા તડકાઓ સમાન ઘટનાઓ જ છે। ત્યાર પછી જોઈએ બાળકો આપણે શું, તો કે ઘસવાથી વીજભારની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તો કે વીજભારિત પ્લાસ્ટિકની ફૂટપટ્ટી છે એ કાગળના ટુકડાને આકર્ષે છે, બરોબર બાળકો, કાગળના ટુકડાને આકર્ષે છે, પરંતુ સરળતાથી ઘર્ષણ દ્વારા વીજભારિત શેમાં નથી થતું? તો કે તાંબાનું સળિયું છે એમાં સરળતાથી ઘર્ષણથી વીજભાર થતું નથી। હવે રિફિલ વીજભાર મેળવે છે, એટલે કે વીજભારી પદાર્થ બને છે જ્યારે આપણે પ્લાસ્ટિકની રિફિલને પોલિથીન સાથે ઘસશો, ત્યારે શું થશે કે રિફિલ છે એ વીજભાર મેળવશે, એટલે કે એ વીજભારિત પદાર્થ બનશે, બરોબર બાળકો। શું? તો કે જ્યારે આપણે કોઈ પ્લાસ્ટિકના કાંસકાને પણ કોરા વાળ સાથે ઘસવામાં આવે છે તો ત્યારે તે થોડી વાર શું કરશે, વીજભાર મેળવે છે। આવા પદાર્થોને વીજભારિત પદાર્થો કહે છે, જેમ કે રિફિલ અને પ્લાસ્ટિકનો કાંસકો, એ શું કરે છે? તો કે વીજભારિત કરવાની ક્રિયામાં પોલિથીન સાથે અને વાળ સાથે વીજભારિત થાય છે। તો ચાલો બાળકો હવે આપણે જાણતા હોય આ પદાર્થોને વીજભાર કરવાનો પ્રયત્ન કરીશું। તો જેમાં આપણને આપ્યું છે રિફિલ, ફુગો, રબર, સ્ટીલની ચમચી, બધાને શેની સાથે ઘસવું? તો કે રિફિલને પોલિથીન અથવા ઊનના કાપડ સાથે, ફુગાને પોલિથીન, ઊનનું કાપડ કે કોરાવળ સાથે, રબરને ઊન સાથે અને સ્ટીલની ચમચીને પોલિથીન અથવા તો ઊનના કાપડ સાથે। ચમચી છે વીજભારિત થતી નથી, તેથી કાગળના ટુકડા ચમચી વડે આકર્ષાતા નથી। ઊન કોની સાથે વીજભારિત થશે? તો કે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી સાથે પણ, રિફિલ સાથે પણ અને ફુગા સાથે પણ। હવે બાળકો આપણે જોશું વીજભારિતના પ્રકારો અને તેની આંતરક્રિયાઓ। તો વીજભારના બે પ્રકાર છે, કયા કયા? ધન વીજભાર અને ઋણ વીજભાર। જ્યારે કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસવામાં આવે છે ત્યારે તે સળિયો છે એ ઘનભારિત થશે, જ્યારે કાપડ ઋણભારિત થશે। હવે બાળકો એની માટે આપણે એક સુંદર મજાનો પ્રયોગ જોઈએ, જે આપણને આપ્યો છે પ્રવૃત્તિ 15.3 માં। તો એની માટે આપણે બે ફુગા, ઊનનું કાપડ અને દોરી લેવાની છે। સૌથી પહેલા બે ફુગા લેશું, તેને દોરી બાંધીને એકબીજાને અડે નહીં તેવી રીતે તેને નજીક નજીક લાવીશું। બંને ફુગાને ઊનના કાપડ સાથે ઘસીને મૂળ સ્થિતિમાં મૂકી દેશું, શું થશે તો એનું અવલોકન કરીશું। તો જ્યારે બંને ફુગાને ઊન સાથે ઘસવામાં આવે છે ત્યારે બંનેમાં સમાન પ્રકારના વીજભાર ઉત્પન્ન થશે, એક વીજભારિત ફુગામાંથી બીજો વીજભારિત ફુગો દૂર જશે, જો અહીં આપણે જોઈ શકીએ છીએ, બરોબર બાળકો। તો એટલે કે સમાન વીજભાર હોય એની વચ્ચે શું થશે,
અપાકર્ષણ, યાદ કરો આપણે ચુંબકનું સમાન ધ્રુવ વચ્ચે હંમેશા શું થાય છે અપાકર્ષણ, એવી જ રીતે સમાન વીજભાર વચ્ચે પણ અપાકર્ષણ થાય છે। એની ઉપરથી શું સાબિત કર્યું બાળકો આ પ્રયોગ ઉપરથી, તો કે બે સમાન વીજભારિત પદાર્થો હંમેશા એકબીજાને અપાકર્ષે છે। હવે એવી જ રીતે બીજો પ્રયોગ જોશું પ્રવૃત્તિ 15.2 માં, કયો તો કે અસમાન વીજભારિત પદાર્થો છે એકબીજાને આકર્ષે છે તે સાબિત કરવા માટે આપણે લેશું અસમાન વીજભારિત પદાર્થો માં એક રિફિલ, ફુગ્ગો, પોલિથીનનો ટુકડો, ઊનનું કાપડ અને કાચનો પ્યાલો। વપરાયેલી રિફિલ લઈને તેને પોલિથીન સાથે ઘસવાનું છે, તેને કાળજીપૂર્વક હવે આપણે કાચના પ્યાલાને સ્ટેન્ડ તરીકે વાપરશું એવી રીતે તેમાં મૂકી દેશું, અને હવે ફુગ્ગો ફૂલાવીને તેને ઊનના કાપડ સાથે ઘસીને તેને પ્યાલામાંની રિફિલ પાસે લઈ જશું। હવે બાળકો અવલોકન કરતા જોશું કે રિફિલ અને ફુગ્ગામાં ઉત્પન્ન થતો વીજભાર અસમાન હોય છે, અને વીજભારિત છે એ રિફિલ વીજભારિત ફુગ્ગાની નજીક થાય છે। તો શું સાબિત કર્યું બાળકો, તો કે બે અસમાન વીજભારિત પદાર્થો છે એ હંમેશા એકબીજાને આકર્ષે છે। કાચનો વીજભારિત સળિયો પ્લાસ્ટિકની વીજભારિત સ્ટ્રોને પણ આકર્ષે છે। કાચના સળિયાને રેશમ સાથે જો ઘસવામાં આવે ત્યારે તેના વીજભારને ધન વીજભાર તરીકે ઓળખશું, અને વસ્તુઓને ઘસવાથી ઉત્પન્ન થતો વીજભાર છે એ કેવો હોય છે બાળકો, સ્થિર છે, તમારે ખાસ યાદ રાખવાનું છે। હવે બાળકો આપણે જોશું વીજભારનું વહન, તો એની માટે પણ આપણે એક પ્રયોગ કરશું, પ્રયોગનું નામ છે સાદું ઇલેક્ટ્રોસ્કોપ। તો ઇલેક્ટ્રોસ્કોપની મદદથી પદાર્થ છે વીજભારિત છે કે નહીં તે ક્રિયા શોધશું, બરોબર। તો આ સાધનોનો ઉપયોગ કોઈ પદાર્થ છે વીજભારિત છે કે નહીં તે જાણવા માટે કરી શકાય છે, કયા તો કે ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ આપણે કોઈ પદાર્થને વીજભારિત છે કે નથી તે જાણવા માટે એનો ઉપયોગ કરીશું। આ સાધનનો સિદ્ધાંત શું છે ઇલેક્ટ્રોસ્કોપનો, તો કે સમાન પ્રકારના વીજભારમાં અપાકર્ષણ થાય છે, જ્યારે અસમાન વીજભારમાં શું થશે આકર્ષણ। હવે એ કઈ રીતે કાર્ય કરે છે, તો કે ઇલેક્ટ્રોસ્કોપમાં એક ધાતુનો સળિયો હોય છે જેના નીચેના છેડે એલ્યુમિનિયમ ધાતુની બે પાતળી કાગળ જેવી તકતીઓ લગાવેલી હોય છે, જે આપણે આકૃતિ 15.4 માં જોઈ શકીએ છીએ। એક ધાતુનો સળિયો તેના છેડે શું લગાવ્યું છે બાળકો, તો કે બે એલ્યુમિનિયમની પાતળી કાગળ જેવી તકતી લગાવી છે। હવે એનો નીચેનો એક ચાર છે એ કાચની જારમાં, એટલે કે આવી રીતે કેનો, તો કે સળિયાનો એક જાર છે એ કાચની એક છેડો છે કાચની જારમાં બંધ કરીશું, જ્યારે એનો ઉપરનો છેડો છે એને આપણે આમ ખુલ્લો રાખીશું, જે આપણે જોઈ શકીએ છીએ। જ્યારે ધાતુના સળિયા મારફત, એટલે કે આ ધાતુનો સળિયો છે એની મદદથી વીજભાર નીચેના છેડા સુધી પહોંચશે, ત્યારે નીચેના છેડે લાગેલી જે એલ્યુમિનિયમની તકતીઓ છે એ એકબીજાને અપાકર્ષશે, એટલે કે દૂર જશે। શા માટે, કારણ કે તકતી અને સળિયા બંને વચ્ચે વિદ્યુતભાર સમાન છે, આ અપાકર્ષણ વીજભારના પ્રમાણ પર આધાર રાખે છે। હવે માનવ શરીર છે એ પણ એક વિદ્યુતનું સુવાહક છે, જેથી જ્યારે પણ વીજભારિત પદાર્થોને આપણા હાથ વડે અડીએ તો વીજભારિત પદાર્થ છે આપણા શરીર મારફતે પોતાનો વીજભાર છે એ પૃથ્વીમાંથી ગુમાવશે અને તેનો વીજભાર દૂર થાય છે। હવે જોઈએ બાળકો અર્થિંગ, તો તેનો ઉપયોગ ક્યાં અને શા માટે થાય છે, તો વીજભારિત પદાર્થની પૃથ્વીના વીજભારમાં વહનની ક્રિયાને અર્થિંગ કહે છે। તેનો ઉપયોગ ઊંચી ઇમારતો ઉપર વિદ્યુત રક્ષક, એટલે કે વીજળી વાહક તરીકે સળિયો રાખવામાં આવે છે, જેનો બીજો છેડો જમીનમાં ઊંડે દાટવામાં આવે છે, તે શું કરશે તો કે તે મોટી મોટી ઇમારતોને વીજળીની અસરોથી બચાવશે। હવે જોઈએ એક વીજળીની નાનકડી વાર્તા, જે આપણે ધોરણ 7માં શીખી ગયા કે ગાજવીજ સાથેના તોફાનો। તો બે વાદળો ધન વીજભાર અને ઋણ વીજભાર, કે જમીન અને નજીકના વાદળો જ્યારે અસમાન વીજભારો મળતા તેજસ્વી પ્રકાશનો લીસોટો અવાજ સાથે ઉત્પન્ન થાય છે ત્યારે વીજળી થાય છે। હવે વિદ્યુત ભાર વિભારણ, તો કે હવાના પ્રવાહોની ઝડપી હિલચાલના કારણે વાદળોની ઉપરની ધાર ધનભારિત અને નીચેની ધાર છે ઋણભારિત બને છે। જમીનની પાસે પણ ધન વીજભાર જમા થાય છે, જ્યારે ધન વીજભાર અને ઋણ વીજભારનો જથ્થો અતિશય વધી જાય છે ત્યારે વિદ્યુતની મંદ વાહક હોવા છતાં પણ વીજભારના વહનને રોકી શકતી નથી। આમ ધન અને ઋણ વીજભાર મળતા જ તેજસ્વી પ્રકાશનો લીસોટો તથા અવાજ ઉત્પન્ન થશે, જેને આપણે વીજળી તરીકે જોઈએ છીએ, અને આ સમગ્ર
પ્રક્રિયાને કહેવાય છે વિદ્યુત ભાર વિભારણ. ઓકે બાળકો, આજના વિડીયોમાં આપણે પાઠ અહીં સુધી રાખીશું.